गांधीनगर राज्य कक्षाना मंत्री धर्मेन्द्रसिंह जाडेजाए दावो कर्यो के कांधल जाडेजा भाजपने ज मत आपशे। राज्यसभानी चूंटणी पूर्वे भाजपनी बैठक मळी हती जेमां कांधल जाडेजा पण उपस्थित रह्या हता। त्यारे बैठक बाद धर्मेन्द्रसिंह अने कांधल जाडेजा इवनिंग वॉकमां साथे निकळ्या अने बंने नेताओ वच्चे राज्यसभाने लई चर्चा थई। जो के कांधल जाडेजाए मगनुं नाम मरी पाड्युं न हतुं अने कंईक कहेवानो इनकार कर्यो हतो। एनसीपीना नेता कांधल जाडेजा कोने मत आपशे तेने लईने चर्चा जोर पकड्यो छे। आप जोई रह्या छो के अत्यारे जे रीते કાંધલ જાડેજા જે છે ભાજપના નેતા જે છે અકુબા જાડેજા તેમની સાથે અત્યારે જે છે વોકિંગ ડિસ્ટન્સ માટે અત્યારે તેઓ બહાર નીકળી રહ્યા છે। કાંધલ જાડેજા જે છે અત્યારે તે મીડિયા સાથે કશું પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, તેમનું મૌન સીવી રહ્યા છે। તેઓ કહે છે કે આવતીકાલે તેઓ તે આવતીકાલે જે છે આ સમગ્ર મામલે ફોડ પાડશે। કાંધલભાઈ જે રીતે મતદાન થવાનું છે, અકુબા આપણે અકુબા મારા ભાઈ છે, ભાઈ મારા મિત્ર હશે કે ભાઈ કે જે કહેવાય છે અને અમારા વર્ષોદના સંબંધ છે એ મારે સાથે આવ્યો જમવા માટે। આજે આપણે બેઠક કરી હતી ભાજપ સાથે, શું કહેવું છે? અત્યારે અમારે કશો નથી કહેવાય, બધું કાલ કાલ રાખો ભાઈ, કાલ ઉપર રાખો ભાઈ। તો કાલ તમે શું કરશો? આજે 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 જે રીતે બેઠક થઈ હતી ના ભાઈ, એવો કઈ નથી, કાલ ઉપર રાખો બધું, અત્યારે મારે કશું કહેવું નથી, તમે બધા આવતા છો। ચોક્કસથી કાંધલ જાડેજા જે સમગ્ર મામલે જે ફોડ પાડવાનું અત્યારે ના કરી રહ્યા છે, પરંતુ અહીંયા હકુબા જાડેજા જે છે તેઓ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। હકુબા, જે રીતે આજે આપ કાંધલ જાડેજાને મળવા માટે તેમના નિવાસસ્થાને આવી રહ્યા છો, તેઓ કહી રહ્યા છે કે આપ એમના સારા એવા મિત્રો છો, ભાજપની એક બાજુ બેઠક ચાલી રહી છે અને આપ કાંધલ જાડેજા નિવાસસ્થાને આવીને ચર્ચા કરી રહ્યા છો, શું મુખ્યત્વે? આગલી અગાઉ પણ રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે પણ કાંધલભાઈએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીને 10 દિવસ પહેલા પણ કીધું કે વિકાસના કામમાં મને હંમેશા ભારતીય જનતા પાર્ટી મારા વિસ્તારના કામ કર્યા છે એટલે હું મત આપવાનો છું અને અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની મત આપવાના છે। જે રીતે અત્યારે બેઠક થઈ હતી ભાજપની, કાંધલભાઈ પણ તેની અંદર બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા, ઉમેદવારના નામની પણ ક્યાંક તેમને અંદર ખાને નામ આપી દેવામાં આવ્યું છે કે આ ઉમેદવારને તેઓએ મત આપવાનું રહેશે, શું હતું બેઠકનો દોર? કાંધલભાઈ વિસ્તારના કામ માટે સખત ચિંતા કરતા હોય છે અને વિસ્તારના કામ માટે અત્યારે પણ મળ્યા થાય અને વિસ્તારના કામ હોય ત્યારે વારંવાર ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રીને મળતા હોય, આજે પણ એ રીતના કાંધલભાઈ ખાસ કરીને વિસ્તારની ચિંતા માટે મળ્યા હતા। પણ એમને એમની પાર્ટી વ્હીપ જે છે તે કોંગ્રેસ તરફનો આપ્યો છે, એટલે કે તેઓએ કોંગ્રેસને મત આપો તે પ્રકારનો વ્હીપ પાર્ટી આપ્યો છે અને કાંધલભાઈ ભાજપને મત આપી રહ્યા છે, શું કહેશો? ગુજરાતમાંથી એક જ ધારાસભ્ય ચૂંટાયેલ હોય, એક જ ધારાસભ્ય એટલે એના પાર્ટીના આગેવાન પણ એની સાથે હે ને બધી ચર્ચા એને થઈ છે કાંધલભાઈને। બાપુ, આપના મતે કાંધલભાઈ કાલે ભાજપનો મત આપે છે? 100%। હકુબા જાડેજાનું સ્પષ્ટપણે કહેવું છે કે જે કાંધલ જાડેજા જે છે તે એનસીપીના એક જ ધારાસભ્ય છે અને તેઓ આવતીકાલે જે રાજ્યસભાની ચૂંટણી થવાની છે અને તેઓ પોતાનો મત જે છે તે ભાજપને આપશે, તે 100% જે દાવો જે છે તે હકુબા જાડેજા જે રાજ્ય કક્ષાના મંત્રી છે તેઓ દાવો કરી રહ્યા છે। કેમેરામેન મનીષ પુરુષ સાથે મલ્હાર વોરા જે